देश में सतत कसातो कोरोना सकंजो, एक दिवस में 48,000 થી વધુ કેસ, કુલ સંક્રમિત આંક થયો 13,85,000 ને પાર, તો 32,000 થી વધુ લોકોના મોત. ગુજરાતમાં 54,700 થી વધુ કેસ નોંધાયા, 2,300 થી વધુ દર્દીનો કોરોનાએ લીધો ભોગ, નર્મદા જિલ્લામાં વધુ એક દર્દીનું મોત. સુરતથી આવતીકાલથી 10 દિવસ તમામ બસ સેવા રહેશે બંધ, તો હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર વિરુદ્ધ નોંધાશે એફઆઈઆર, વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં નિયમોના ઉડ્યા લીરે લીડા, માસ્ક વિના જ લોકો ઉમટ્યા ક્રિકેટ રમવા, પોલીસ આવતા જ મચી દોડધામ. બકરી ઈદને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, પશુને શણગારીને સરઘસ નહીં કાઢી શકાય, જાહેરમાં પશુની કતલ અને ટોળા એકત્ર થવા પર પણ રોક, નિયમો તોડનાર સામે થશે કડક કાર્યવાહી. ડાંગ જિલ્લામાં વરસાદ, ખાપરી નદી વહી બે કાંઠે, ગલકુંડ ગામનો ચેકડેમ ઓવરફ્લો, તો નવા નીર આવતા રાજકોટની મોજ નદી બની ગાંડીતું. થોડી વારમાં વડાપ્રધાન મોદી કરશે મન ની વાત, 67મી વાર રેડિયો મારફતે દેશને સંબોધન, આજે કોરોના કે રામ મંદિર પર બોલે તેવી શક્યતા. કારગિલ વિજય દિવસને પૂર્ણ થયા 21 વર્ષ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નેશનલ વોર મેમોરિયલ પહોંચી શહીદોને આપી શ્રદ્ધાંજલિ, તો પીએમ મોદી, અમિત શાહે પણ શહીદોને કર્યા નમન.